गुड मॉर्निंग डियर स्टूडेंट આપણે ગુજરાતીના ધોરણ 6 ના પાછલા વિડિયોની અંદર પાઠ 11 ઊંટ અને ફકીર ની જે વાર્તા હતી એ વાર્તા ની સમજૂતી મેળવી હતી આજના વિડિયોની અંદર આપણે આ પાઠનો જે અભ્યાસ કરીએ છીએ સ્વાધ્યાય કરીએ છીએ પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલા જે પ્રશ્નો છે એના જવાબો કેવી રીતે લખવા એની એક્સરસાઇઝ ની એ અભ્યાસ કરીને આપણે સમજૂતી મેળવવાની છે તો આપણે ધોરણ 6 પાઠ 11 ઊંટ અને ફકીર પાઠની આ વિડિયોની અંદર સમજૂતી મેળવીશું સૌથી પહેલા આપણે પાઠમાં જે આપવામાં આવેલા કઠિન જે અઘરા શબ્દો છે એ શબ્દોની સમજૂતી મેળવીશું ફકીર ફકીર શબ્દનો અર્થ થાય છે ત્યાગી વૈરાગી વનવગડામાંથી શબ્દનો અર્થ થાય છે જંગલમાંથી ખોડ જે ઊંટ એક પગે ખોડું હતું ને તો ખોડું શબ્દનો અર્થ થાય છે ખોડવાળ અથવા તો લંગડું નંબર 4 લાધ્યા છે શબ્દનો અર્થ થાય છે ખડક્યા છે સામાન મૂક્યો છે નંબર 5 ક્યારનો શબ્દનો અર્થ થાય છે ઘણા સમયથી નંબર 6 લાલચ શબ્દનો અર્થ થાય છે લોભ નંબર 7 કડકાઈથી શબ્દનો અર્થ થાય છે સખ્તાઈથી નંબર 8 ઝવેરા શબ્દનો અર્થ થાય છે હીરા માણેક મોતી જવાહી વગેરે રહેમ શબ્દનો અર્થ થાય છે દયા અનુકંપા નંબર 10 અવલોકન શબ્દનો અર્થ થાય છે ઝીણવટથી જોવું તે કરડેલા શબ્દનો અર્થ થાય છે દાંતથી કાપેલા ધણી શબ્દનો અર્થ થાય છે માલિક શેઠ નંબર 13 વર્ણન કરી શબ્દનો અર્થ થાય છે શું શું અને કેવું છે તે વિસ્તારથી કેવું ઝડપી લેવડાવી શબ્દનો અર્થ થાય છે જાંચ કે તપાસ કરાવવી બણબણથી શબ્દનો અર્થ થાય છે બણબણ એવો અવાજ કરવી તો ડિયર સ્ટુડન્ટ આપણે પાઠ 11 માં જે આપવામાં આવેલી શબ્દ સમજૂતી છે એની સમજૂતી મેળવી હવે આગળ આપણે પાઠમાં જે આપવામાં આવેલા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલા જે પ્રશ્નો છે એ પ્રશ્નોની સમજૂતી મેળવીશું પ્રશ્ન નંબર 1 છે વેપારીએ ફકીરને શું પૂછ્યું પ્રશ્ન નંબર 1 નીચેના દરેક પ્રશ્નો ઉપર એક એક વાક્યમાં લખો આ જે પ્રશ્નો આપવામાં આવ્યા છે 1-4 એ તમામ પ્રશ્નોના આપણે ઉત્તર છે જેના જવાબ છે આપણે એક બે વાક્યમાં આપવાના છે લખવાના છે તો નંબર 1 છે વેપારીએ ફકીરને શું પૂછ્યું આ પ્રશ્નનો જવાબ છે વેપારીએ ફકીરને પૂછ્યું ફકીર બાબા તમે આટલામાં ક્યાં મૂકી જતું જોયું પ્રશ્ન નંબર 2 છે વેપારી ગુસ્સે શા માટે થયો યસ સ્ટુડન્ટ આ પ્રશ્નનો જવાબ પણ તમને આવડતો હશે કેમ થયો ગુસ્સે વેપારી ફકીર બાબા પર કારણ કે ફકીર બાબાએ કીધું કે મેં તમારું ઊંટ જોયું નથી પરંતુ જે વર્ણન કર્યું હતું ફકીર બાબાએ એ આબેહૂબ જે ઊંટ હતું વેપારીનું એવું જ કર્યું હતું એટલે વેપારી ફકીર બાબાનો જવાબ સાંભળીને શું થઈ જાય છે ગુસ્સે થઈ જાય છે ફકીરનો જવાબ સાંભળીને વેપારીને થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું તો છે પણ તેના ઉપરના માલની લાલચ જે ઝવેરા હીરા માણેક લાદ્યા હતા ઘઉં અને મધ જે લાદ્યા હતા એની લાલચ એ મને બતાવતો નથી પણ તેના ઉપરના માલની લાલચ એ મને બતાવવા માંગતો નથી તેથી વેપારી ગુસ્સે થયો તો ડિયર સ્ટુડન્ટ પ્રશ્ન નંબર 2 નો જે જવાબ છે આપણે આ રીતે લખી શકીએ નંબર 3 ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું એવું અવલોકન કેવી રીતે આધારે કર્યું તો ઊંટ છે એ માર્ગની જે વનવગડામાંથી ઊંટ પસાર થયું હતું એ માર્ગની એક બાજુએ જળના જે પાંદડા એને ખાધા હતા એમાંથી પાંદડા કડેલા હતા તે પરથી ઊંટે એક આંખે કાણું હશે એવું એક જ બાજુના જે પાંદડા હતા એ ખાધા હતા કોને ઊંટે એટલે ફકીર બાબાએ અનુમાન કર્યું કે એક બાજુના ખાધા છે પાંદડા અને એક બાજુના ખાધા નથી એટલે ચોક્કસ કહી શકાય કે ઊંટ છે આંખે જોતું હશે નહીં કાણું હશે તો પ્રશ્ન નંબર 3 નો જવાબ આ રીતે લખી શકીએ ઊંટના પગલાના માર્ગની એક જ બાજુમાં જળના પાંદડા પડેલા હતા તે પરથી ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન ફકીરે કર્યું નંબર 4 ફકીરે પોતાની કઈ ટેવના આધારે ઊંટનું વર્ણન કર્યું છે ડિયર સ્ટુડન્ટ આ પ્રશ્નનો જવાબ એકદમ સહેલો છે અવલોકન શક્તિના આધારે ફકીરે પોતાની અવલોકન કરવાની ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું ડિયર સ્ટુડન્ટ આપણે જે પ્રશ્ન નંબર 1 ની એક્સરસાઇઝ જોઈ દરેક પ્રશ્ન ઉપર એક એક વાક્યમાં લખવાના છે આપણે
એના આપણે ચાર પ્રશ્નોની વાત કરી. હવે આપણે છે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નનો ઉત્તર છે એ આપણે બે ત્રણ વાક્યમાં એનો ઉત્તર છે આપવાનો છે. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નનો ઉત્તર આપો. નંબર 1, ફકીરે કરેલું ઊંટનું વર્ણન લખો. ફકીરે કરેલું ઊંટનું વર્ણન, તેની જમણી આંખ ફૂટેલી છે, તે ડાબે પગે ખોડું છે, તેનો આગલો દાંત પડી ગયો છે, તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાગ્યા છે. ફકીર બાબા જ્યારે વેપારી પ્રશ્ન પૂછે છે ત્યારે ફકીર બાબા જે ઊંટને નહોતું જોયું પરંતુ પોતાની અવલોકન શક્તિના આધારે જે વર્ણન કરે છે એ આ પ્રમાણે વર્ણન કરે છે. આપણે પ્રશ્ન નંબર 1 નો જે જવાબ છે આપણે આ રીતે લખી શકીએ છીએ. નંબર 2, વેપારીએ કડકાઈથી ફકીરને શું કહ્યું, તેનો જવાબ આપણે આ રીતે લખી શકીએ. વેપારીએ કડકાઈથી ફકીરને કહ્યું, દયા થઈ મારું ઊંટ મને આપી દો, તેના ઉપર કિંમતી જવેરાત પણ હતું, જો નહીં આપો તો તમને પકડીને રાજા પાસે લઈ જવા પડશે. હવે વારંવાર વેપારીએ ફકીર બાબાને કીધું કે તમે મારું ઊંટનું વર્ણન કર્યું છે અને તમે એમ કહો છો કે મારું ઊંટને તમે જોયું નથી, એટલે ગુસ્સે આવીને શું કહે છે વેપારી કે તમે મારું ઊંટ જોયું હોય તો મને બતાવી દો, નહીં તો હું તમને રાજા પાસે પકડીને લઈ જઈશ ને તમને લેવાના દેવા પડી જશે, સજા થશે. એટલે વેપારીને કડકાઈથી ફકીરને શું કહ્યું તો આપણે આ રીતે એનો પ્રશ્નનો જવાબ લખી શકીએ છીએ. નંબર 3, વેપારીની ધમકીનો ફકીરે શું જવાબ આપ્યો. વેપારીની ધમકીનો જવાબ શું આપે છે ફકીર, એનો જવાબ વેપારીની ધમકીનો ફકીરે જવાબ આપ્યો, અરે શેઠજી, હું તમને ખરું કહું છું કે મેં તમારું જોયું જ નથી, પછી તેના ઉપર જવેરાત તો વાત જ છે. હવે ખરેખર જોવા જઈએ તો હું તો ફકીર બાપાએ જોયું જ નહોતું, પરંતુ જે અવલોકન શક્તિના આધારે જે વર્ણન કર્યું તો એ આપે ઊંટ જેવું હતું વેપારી, એવું જ કર્યું હતું. એટલે સ્વાભાવિક છે વેપારીને એવું લાગ્યું કે આ ઊંટ ચોક્કસ ફકીર બાપાએ જોયું છે, પરંતુ એની ઉપર જે લાગેલું જવેરાત છે એ જવેરાતના કારણે આ ફકીર બાપા મને જણાવતા નથી. ત્યારે જે ફકીર બાબા છે કહે છે, ત્યારે શેઠજી હું તમને સાચું કહું છું કે તમારું ઊંટ જોયું પણ નથી જોયું જ નથી, તો એના ઉપર જવેરાતની વાત જ શી કરીએ. નંબર 4, 3 નો જવાબ આપણે આ રીતે લખી શકીએ છીએ. નંબર 4 ની વાત કરીએ, ઊંટ પર ઘઉં અને મધ હતા એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું હશે. તો ઊંટના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ પણ ભળતી હતી, તેના આધારે ફકીરે અનુમાન કર્યું હશે કે ઊંટ પર ઘઉં અને મધ હતા. ડિયર સ્ટુડન્ટ, એકદમ સિમ્પલ પ્રશ્નનો જવાબ છે. કેવી રીતે અનુમાન કર્યું, તો રસ્તાની એક બાજુએ માખીઓ બળબડતી હતી અને એક બાજુએ ઘઉં વેરાયેલા હતા. તો આના પરથી કોઈને પણ અનુમાન આવી શકે છે કે ઊંટ ઉપર એક બાજુ ઘઉં બીજી બાજુ મધ હશે. નંબર 5 છે, ફકીરની વાત સાંભળીને રાજાએ શું કર્યું. તો શું કરે છે રાજા, ફકીરની વાત સાંભળીને એમની અવલોકન શક્તિના કારણે એમને શાબાશી આપે છે અને ઇનામ આપીને છોડી મૂકે છે. તો જોઈએ પ્રશ્નનો જવાબ 5માં. ફકીરની વાત સાંભળીને રાજાને ખાતરી થઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી કે સંતાડ્યું પણ નથી. તેણે ઊંટ વિશે જે કહ્યું હતું તે તેની અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું. રાજાએ ફકીરને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના વખાણ કર્યા. વખાણ એટલે કે પ્રશંસા કરી. પ્રિય સ્ટુડન્ટ, ત્યાર પછીની એક્સરસાઇઝ છે નંબર 3, નીચેના દરેક શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. પ્રિય સ્ટુડન્ટ, અહીં જે આપણને શબ્દો આપવામાં આવ્યા છે, જવેરાત, હુકમ, અનુમાન, અવલોકન અને ફકીર, આ પાંચેય શબ્દોનો આપણે વાક્યમાં પ્રયોગ કરીને એક વાક્ય બનાવવાનું છે. એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. નંબર 1, જવેરાત શબ્દ છે, તો ચોર પાસેથી કશું જવેરાત મળ્યું નહીં. આના સિવાય પણ આપણે બીજું વાક્ય બનાવી શકીએ છીએ કે મારી સોની પાસે ઘણા જવેરાત દુકાનમાં ઉપલબ્ધ હતા. ત્યાર પછી નંબર 2 છે હુકમ, અકબરે બિરબલને દરબારમાં હાજર થવાનો હુકમ કર્યો. બીજું પણ આપણે આવું વાક્ય બનાવી શકીએ છીએ, રાજાએ ફકીરને પકડી લાવવાનો હુકમ કર્યો. નંબર 3, અનુમાન, આકાશમાંના વાદળાથી અનુમાન થઈ શકે છે, થઈ શકે કે વરસાદ આવશે. અનુમાન, અનુમાન શબ્દનો ઉપયોગ કરીને આપણે બીજા પણ વાક્ય બનાવી શકીએ છીએ. નંબર 4, અવલોકન, તેને ઊંટ વિશે જે કહ્યું તે અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું.
અવલોકન શબ્દનો પણ આપણે ઉપયોગ કરીને બીજું આવું જ વાક્ય બનાવી શકીએ છીએ. નંબર 5 ફકીર. આજે ગામમાં એક ફકીર આવ્યો છે. ફકીર શબ્દનો ઉપયોગ કરીને આપણે બીજા પણ વાક્ય બનાવી શકીએ છીએ. પ્રિય સ્ટુડન્ટ, ત્યાર પછીની જે એક્સરસાઇઝ છે નંબર 4, નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવીને લખો. જે વાર્તા આપણે ભણ્યા એ વાર્તાના આધારે આપણે શું કરવાનું છે, એના જે 1 થી 6 વાક્યો આપ્યા છે એને આપણે વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે. તો વેપારી ફકીરને રાજા પાસે લઈ ગયો. રાજાએ ફકીરના વખાણ કર્યા. રાજાજીએ ફકીરની વાત શાંતિથી સાંભળી. નંબર 4, વેપારી ફકીર પર ગુસ્સે થયો. ફકીર વનબગડામાંથી પસાર થતા હતા. 6, ફકીરે રાજાજીને વિનંતી કરી. ડિયર સ્ટુડન્ટ, એકદમ સહેલું છે. સૌથી પહેલા આવશે ફકીર વનબગડામાંથી પસાર થતા હતા. નંબર 2, વેપારી ફકીર પર ગુસ્સે થયો. નંબર 3, વેપારી ફકીરને રાજા પાસે લઈ ગયો. નંબર 4, ફકીરે રાજાજીને વિનંતી કરી. નંબર 5, રાજાજીએ ફકીરની વાત શાંતિથી સાંભળી. નંબર 6, રાજાએ ફકીરના વખાણ કર્યા. તો ડિયર સ્ટુડન્ટ, આ રીતે વાર્તાના ક્રમની અંદર આપણે આ વાક્યો છે એને ગોઠવવાના છે. ત્યાર પછી એક્સરસાઇઝ છે નંબર 5, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. હવે જે સેન્ટેન્સ છે એ કોણ વાર્તાની અંદર બોલે છે એને આપણે જવાબમાં લખવાનું છે. તેની જમણી આંખ તૂટેલી છે, આ વાક્ય છે એ ફકીર બાબા બોલે છે. નંબર 2, તેમની ઉપર કિંમતી ઝવેરાત પણ હતું, આ વાક્ય વેપારી બોલે છે. નંબર 3, આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો, આ પણ વાક્ય છે એ કોણ બોલે છે, વેપારી. નંબર 4, રાજાજી રહેમ કરીને પહેલા મારી વાત સાંભળો, આ વાક્ય ફકીર બાબા બોલે છે. પ્રશ્ન 6 છે ત્યાર પછીનો. પાઠમાંથી સુધીને દીર્ઘ ઈ આવતો હોય તેવા 10 શબ્દો તમારી નોટબુકમાં લખો. ડિયર સ્ટુડન્ટ, દીર્ઘ ઈ એટલે કે મોટી ઈ. નંબર 1, ફકીર. નંબર 2, વેપારી. નંબર 3, ચમણી. નંબર 4, શેઠજી. નંબર 5, ઝડપી. નંબર 6, મારી. નંબર 7, માખીઓ. નંબર 8, જમીન. નંબર 9, ધણી. નંબર 10, કિંમતી. ડિયર સ્ટુડન્ટ, આ જે 10 શબ્દો છે દીર્ઘ ઈ એટલે કે મોટી ઈ વાળા શબ્દો છે. નંબર 7 છે ત્યાર પછી પ્રશ્ન નંબર 7, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. સમાનાર્થી શબ્દ વિશે તમે જાણો છો કે સમાનાર્થી શબ્દ એટલે કે જે શબ્દ છે એના જેવો જ અર્થ આપતો આપણે બીજો શબ્દ લખવાનો છે સમાનાર્થી શબ્દ. કૃપા. નંબર 1, કૃપા. કૃપા એટલે કે મહેરબાની, મારી પર દયા કરો આપણે કહીએ ને, તો કૃપા કરો, કૃપા એટલે મહેરબાની, દયા. નંબર 2, આંખ. આંખ એટલે નયન, લોચન, નેત્ર પણ કહી શકીએ છીએ આપણે. નંબર 3, વિખુટું. વિખુટું એટલે કે છૂટું. નંબર 4, માલિક. માલિક શબ્દનો અર્થ છે ધણી. નંબર 5, જંગલ. જંગલ શબ્દનો અર્થ છે વન. નંબર 6, સાચું. સાચું શબ્દનો અર્થ છે સત્ય. ડિયર સ્ટુડન્ટ, અહીંયા એક્સરસાઇઝ નંબર જે 7 છે એ પૂર્ણ થાય છે. હવે આપણે આગળની એક્સરસાઇઝ જોઈએ નંબર 8. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો. અહીંયા જે શબ્દો આપવામાં આવ્યા છે એને આપણે કક્કાવારી પ્રમાણે શબ્દકોશના ક્રમ પ્રમાણે સૌથી પહેલો શબ્દ કયો આવે એ લખવાનો. પહેલા શબ્દ છે રેમ, ઊંટ, વગડો, ઝવેરા અને પાંજરો. કુલ મળાવીને કુલ કરીને શબ્દ છે 5. આ 5 શબ્દોને આપણે કક્કાવારી પ્રમાણે શું કરવાના છે, એક પછી એક ગોઠવતા જવાનું છે. તો એમાં સૌથી પહેલા આપણે સ્વર વાળો કોઈ શબ્દ હોય તો એને શોધી કાઢવાનો છે. સ્વર વાળો શબ્દ કયો છે, ઊંટ. તો પહેલા આવશે ઊંટ. હવે કફ ગ ગ કરીએ આપણે તો શબ્દ પછી આવશે શબ્દ ગયો છે તો ઝવેરા, અહીં આવશે ઝવેરા. ત્યાર પછી કયો પહેલો શબ્દ આવશે તો પાંદડું. આપણે કક્કાવારી પ્રમાણે કરવા જઈએ તો પહેલા જ પછી આપણે એમ બોલતા જઈએ કફ ગ ગ જ છ જ જ એમ બોલતા જઈએ તો પછી આવશે શબ્દ પાંદડું. ત્યાર પછી આવશે રહેમ અને અંતે આવશે વગડો. તો ડિયર સ્ટુડન્ટ, શબ્દકોશના ક્રમ પ્રમાણે પહેલા ઊંટ, ચોવેરા, પાંદડું, રેમ અને વગડો. ડિયર સ્ટુડન્ટ, અહીંયા આજે આપણે પાઠ 11, ઊંટ અને ફકીર, ઊંટ અને ફકીર પાઠમાં જે આપવામાં આવેલા પ્રશ્નો છે અને જે એક્સરસાઇઝ છે પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલી એ એક્સરસાઇઝ ની સમજૂતી મેળવી. ડિયર સ્ટુડન્ટ, આમાં એક્સરસાઇઝ નંબર હું તમને કહીશ એ તમારે તમારે પોતાની ટેક્સ્ટબુકમાં લખવાની છે. એમાં પ્રશ્ન નંબર 3 અને આ જે દીર્ઘ ઈ વાળા
એની એક્સરસાઇઝ તમારે તમારી નોટબુકમાં ટેક્સ્ટબુકમાં લખી લેવાની છે ને. બાકીની જે એક્સરસાઇઝ છે એ બાકીની બધી એક્સરસાઇઝ તમારે પોતાની નોટબુકની અંદર ગુજરાતી સીલ ડબલ્યુ ની અંદર જ્યારે પીડીએફ ફાઇલ મોકલવામાં આવે ત્યારે સુંદર અક્ષરોએ લખી લેવાની છે. પ્રિય સ્ટુડન્ટ, આજના માટે આપણે આટલું જ રાખીએ છીએ. આવનાર વિડીયોમાં પાછા આપણે મળીશું. ત્યાં સુધી આભાર.